ભરૂચમાં લોકડાઉન વચ્ચે આજરોજ રમજાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મસ્જિદમાં ચાર લોકોએ ભેગા થઈ ઈદની નમાઝ અદા કરી તો ઘણા લોકોએ ઘરમાં જ રહી અલ્લાહની બંદગી ગુજારી હતી। હાલમાં કોરોના વાયરસનો કાળો કહેર વર્તી રહ્યો છે, જેની અસર તહેવારો અને ઉત્સવો પણ જોવા મળી છે। ભરૂચમાં વસતા મુસ્લિમ બિરાદરો દ્વારા આજ રોજ ઈદ ઉલ ફિત્ર એટલે કે રમજાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આમ તો ઈદની નમાઝ દર વર્ષે ઈદગાહ મેદાન પર જ અદા કરવામાં આવે છે, જો કે આ વર્ષે કોરોનાના સંક્રમણના પગલે ઈદગાહ પર ઈદની નમાઝ મોકૂફ રાખવામાં આવી હતી। 30 દિવસ રોજા રાખી અલ્લાહની ઈબાદત કર્યા બાદ ઘણી મસ્જિદોમાં માત્ર 4 લોકોએ ભેગા થઈ નમાઝ અદા કરી હતી, તો મોટાભાગના લોકોએ તેમના ઘરે ઈદની નમાઝ અદા કરી અલ્લાહની બંદગી ગુજારી હતી। લોકોએ એકમેકને ઈદના પર્વની શુભકામના પણ પાઠવી હતી અને કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી દૂર થાય એવી ગુજારિશ કરી હતી। જો એ લોકડાઉન ચાલ રહા હૈ તો સરકાર કે હુકમ કે મુતાબિક હમારે મુસલમાન ભાઈ ચલે હૈ ઉનકા મેં દિલ સે શુક્રિયા અદા કરના ચાહતા હું ઓર અલ્લાહ તબારક વ તઆલા કી બારગાહ અકદસ મેં યે દુઆ હૈ કે અલ્લાહ તબારક વ તઆલા ઉસકે હબીબ કે સદકે મેં યે જો વાયરસ ફેલા હુઆ હૈ ઉન્હે હમેં નજાત દે ઓર તમામ કોમ કો ઇસ વાયરસ સે બચાએ। અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ।